Hello, I'm Dr. Darshana Thakkar, practicing gynecologist from city of Ahmedabad. I wish to talk today about healthy pregnancy. स्वस्थ અને સફળ માતૃત્વ એ પ્રત્યેક સ્ત્રીનો અધિકાર છે. And when we talk of healthy pregnancy, let's learn from the definition of WHO about health. Health does not mean mere absence of disease, but it is physiological, psychological, emotional, financial, spiritual, sexual well-being. અને હેલ્ધી પ્રેગ્નન્સી જોઈએ તો એનો અર્થ પણ એવો છે કે સ્ત્રી પોતે એટલે કે સગર્ભા સ્ત્રી, ધ એક્સપેક્ટન્ટ મધર એન્ડ ધી અનબોર્ન બોથ રિમેન્સ હેલ્ધી બાય ઓલ મીન્સ. વી નો દેટ એવરી એક્સપેક્ટન્ટ મધર હુ ઇઝ કેરિંગ પ્રેગ્નન્સી ઇઝ એડવાઇઝડ ટુ ઈટ વેલ. સો વોટ ડુ વી મીન બાય ઈટ વેલ? દરેક સગર્ભા સ્ત્રીએ શું બે જીવ માટે બમણું ખાવાનું? ના. એવું વડીલો કહેતા હોય કે તું બે જીવ હતી છે, તારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે, પણ એ કાંઈ બમણું ન ખાઈ શકે. અને સ્ત્રી જ્યારે સગર્ભા નથી હોતી ત્યારે અને સગર્ભાના 9 માસ, આ બંને જુદી અવસ્થા છે. અને એમાં એની દૈનિક જરૂરિયાત એટલે કે ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વાઇટમિન એ, આ બધું જ બદલાતું હોય છે પેલા અંદર પાંગરી રહેલા નવજાત શિશુને પોષવા માટે. સો લેટ્સ ટોક ફોર નોન પ્રેગ્નન્ટ વીમેન. ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન ઇઝ 45, કેલ્શિયમ ઇઝ 1, આયરન ઇઝ 20 એન્ડ વાઇટમિન એ ઇઝ 3000 international units. આ પ્રોટીન, કેલ્શિયમ, આયરન આ બધું જ્યારે સગર્ભાવસ્થા આવે ને તો દૈનિક જરૂરિયાત પ્રોટીનની 45માંથી 100 ગ્રામ થઈ જાય, કેલ્શિયમની 1 ગ્રામમાંથી 1.5 ગ્રામ થઈ જાય, આયરનની 20માંથી 30 થઈ જાય અને પેલા વિટામિન એના ઇન્ટરનેશનલ યુનિટ 3000 હતા એ 4000 થઈ જાય. ને વળી પાછા થોડાક આગળ વધીએ કે 9 મહિનાને અંતે જ્યારે એ સ્ત્રી સરસ મજાના બાળકને જન્મ આપે અને એને ધાવણ આપવાનું હોય એટલે કે બ્રેસ્ટ ફીડિંગ વુમન, એની જરૂરિયાત તો આથી પણ વધી જાય છે. એન્ડ દેટ ઇઝ ફ્રોમ 100 to 110 ઇન ટર્મ્સ ઓફ પ્રોટીન. કેલ્શિયમ છે તે દૈનિક જરૂરિયાત 1.5 ગ્રામમાંથી 2 થઈ જાય. અને આવી જ રીતે ફાઇબરની પણ જરૂરિયાત સગર્ભાવસ્થામાં વધે. તો આ બધું ક્યાંથી મળે? જે લોકો શાકાહારી છે એને પ્રોટીન કઠોળમાંથી મળે અને ફણગાવેલા કઠોળ એ સુપાચ્ય હોય, ઇઝી ટુ ડાયજેસ્ટ. સો રેગ્યુલરલી ઇટિંગ સ્પ્રાઉટ્સ એટલીસ્ટ 2 or 3 times ઇન અ વીક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ધ પ્રોટીન રિક્વાયરમેન્ટ. કેલ્શિયમ માટે દૂધની બનાવટો, કેળું, આ બધા સારા એવા કેલ્શિયમના સોર્સિસ છે, નેચરલ સોર્સિસ. અને એ જો પૂરતા પ્રમાણમાં ન લઈ શકાય ત્યારે વધુ ને વધુ કેલ્શિયમ સપ્લિમેન્ટની જરૂર પડે જે ગોળી સ્વરૂપે આપી શકાય. આયરન એટલે કે લોહ તત્વ બનાવવા માટેનું જરૂરી પોષક તત્વ, જે બ્લડ રિપોર્ટમાં તમે CBC કરાવો ત્યારે HB એટલે કે હિમોગ્લોબિન તરીકે જોવા મળે છે. અને આ હિમોગ્લોબિન આપણા શરીરમાં રક્તમાં રહેલા રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, એના ઉપર બેસીને ઓક્સિજનનું વહન કરે એવું સરસ કામ કરે છે. તો સગર્ભા સ્ત્રીને 4-1 મહિના થાય એટલે કે 16 અઠવાડિયા પછી આયરન સપ્લિમેન્ટ આપવામાં આવે છે, જ્યારે એનું હિમોગ્લોબિન બરાબર રહેતું હોય ત્યારે. શરૂઆતથી જો એનું હિમોગ્લોબિન ઓછું હોય તો આ સપ્લિમેન્ટ વહેલા આપવું પડે. આયરન શેમાંથી મળે? તો લીલા પત્તાવાળા શાકભાજી. હું અત્યારે તમારી સાથે વાત કરું છું 2021 ડિસેમ્બર મહિનામાં, શિયાળાની મોસમ છે એટલે ભાજી બધી જ સરસ મળે. મેથી, પાલક, તાંદળ જો આવી કોઈ પણ ભાજીમાંથી લોહતત્વ ખૂબ મળે. લોહતત્વ ખજૂરમાંથી પણ સરસ મળે, રીંગણમાંથી સરસ મળે, કાચી કોબીમાંથી મળે, સફરજનમાંથી મળે. તો વળી સાથે સાથે જો ખટાશ લેવામાં આવે એટલે કે આ ભાજીના શાકમાં
લીંબુના ટીપા ઉમેરીએ તો વધારે આપણા શરીરને ફાયદો થાય અને વધુ આયરન મળે. સગર્ભાવસ્થામાં ઇમ્યુનિટી જળવાય તે માટે, લોહ તત્વ સારું બને તે માટે અને સંપૂર્ણતઃ ઓવરઓલ હેલ્થ જળવાય તે માટે વિટામિન સીના સોર્સ તરીકે આમળા ખાઈ શકાય, ખટાશવાળા ફળો એટલે કે નારંગી અને મોસંબી લઈ શકાય. સલાડ્સ ખાતી વેળા ધ્યાન રાખવાનું છે કે એને સારી રીતે ઘસીને ધોઈને લૂછીને પછી વાપરવું, જેથી એના બહારના સપાટી પર રહેલા કોઈ પણ પ્રકારના પેસ્ટિસાઇડ, છંટકાવ, કેમિકલ્સ વગેરે તમે શક્ય તેટલા રિમૂવ કરી શકો. જે લોકો એગ્સ ખાય છે તેમણે જરૂર એગ્સ લેવા જોઈએ, એ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. ધોઝ હુ આર નોન વેજીટેરિયન, પ્રેગ્નન્ટ વિમેન કેન ઇટ નોન વેજ ફૂડ, મેક શ્યોર દેટ ઇટ ઇઝ કુક્ડ વેલ. ધ હાઇજીન ઓફ ધ ફૂડ, ધ હાઇજીન ઇન ધ કિચન, હાઇજીન વાઇલ સર્વિંગ, આ બધું જ બહુ જ અગત્યનું છે. આ બધું જુદું જુદું ખાવા માટેની તૈયારી એ સ્ત્રીની કેટલી, અને પ્રત્યેક સગર્ભા માતા ક્યાંક ને ક્યાંક અમારા જેવા ડૉક્ટરોને ઓફિસમાં કહેતી હોય છે, ડૉક્ટર દૂધ તો મને ભાવતું જ નથી, રીંગણનું શાક મેં કોઈ દિવસ નથી ખાધું, આઈ કાન્ટ ઈટ ધેટ. તમે બીટ બાફીને એના પર લીંબુ નાખીને ખાઓ અને ધંધનાઈને આયન વધી શકે. બેન સાંભળી પૂછે દેટ આઈ ડોન્ટ લાઈક બીટ રૂટ્સ. સમ વીમેન સે દેટ નો આઈ જસ્ટ કેનોટ ઈટ એની ફ્રૂટ્સ. આ બધું જ યાદ રાખજો, જે તમે બોલો છો ને તે તમારું બાળક સાંભળે છે ને કદાચ બહાર આવીને આવું જ તમને પણ કહેશે. ટુ મેન્ટેન ગુડ હેલ્થ, આ થઈ આહારની વાત, અને બીજી વાત છે વિચારની વાત, થોટ્સ, થિંકિંગ પેટર્ન. હા, સંપૂર્ણ સ્વસ્થતા જાળવવા માટે જેટલી જરૂરિયાત આહારની છે એટલી જ નરિશિંગ થોટ્સ. ધ વે વી ટોક અબાઉટ નરિશિંગ ફૂડ, મેક શ્યોર દેટ ધ કપલ થિંગ્સ નરિશિંગ થોટ્સ. કુટુંબના તમામ સ્નેહીઓ પણ જો સતત આ બાબતે સભાન હોય, અને આવનારું બાળક ગર્ભાવસ્થામાંથી જ જો બધું જ સરસ સાંભળતું રહેશે, પોઝિટિવ વાતાવરણમાં હશે, હકારાત્મક લાગણીઓથી ઉછરી રહ્યું હશે, તો ચોક્કસ એનું જીવન પણ વધુ સુંદર અંદરથી જ ઘડતર શરૂ થઈ જશે, એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. The child inside is enjoying. While it is growing up, uterus is a bag of muscle. એના વચ્ચે પોલાણ છે ને ત્યાં બાળક ઉછરે છે. મુઠ્ઠી જેવડું ગર્ભાશય ધીમે ધીમે 3 કિલોનું બાળક અને પાણી લઈને ખેંચાઈને મોટું બને ત્યારે બાળક માટે તો લગભગ અંદર સ્વિમિંગ પૂલ હોય છે. શરૂઆતના સમયમાં 3, 4, 5, 6 મહિના સુધીની પ્રેગ્નન્સીમાં જ્યારે સોનોગ્રાફી સ્ક્રીન પર જોવામાં આવે તો બાળક જાણે કે અંદર સ્વિમિંગ પૂલમાં સ્વિમ કરતું હોય ને એવું તમે જોઈ શકો. તો આ અંદરનું પાણી એ પણ એક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે, જેને લાઇકર કહેવાય. એ વિશે પાછા ફરી ક્યારેક વાત કરીશું. અને આ આહારની વાત કરી તો આ તો આપણે ડેઇલી રિક્વાયરમેન્ટની વાત કરી. કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, આ બધું જ સારા પ્રમાણમાં સગર્ભા મહિલા લે તો એનું બાળક સરસ મજાનું તંદુરસ્ત આવે. આહાર થકી બીજા બધા પરિબળો વિશે પણ ફરી ક્યારેક વાત કરીશું. તો આ બધું જ દરરોજ સારી રીતે ખાઈ શકાય અને છતાં પણ સગર્ભા સ્ત્રી કંટાળે નહીં એકનું એક ખાઈને, એના માટે મેં મારી 25-એક વર્ષની પ્રેક્ટિસમાં એવું જાળવ્યું છે કે કદી ક્યારેય કોઈને છાપેલો ચાર્ટ આપ્યો નથી. આટલા વાગે આ કરવું, આટલા વાગે આ કરવું, આટલા વાગે આમ જ કરવું. આ રોબોટિક પેટર્ન કોઈક વખતે સ્ત્રીઓને ગમતી નથી. તો આ ટાઈમ ટેબલ પણ ફ્લેક્સિબલ હોય અને છતાંય દરરોજ જોઈતું બધું જ સગર્ભા સ્ત્રીને અને એની અંદર પાંગરી રહેલા બાળકને મળે એના માટે કેવી કેવી રેસીપી મોર્નિંગ બ્રેકફાસ્ટથી લઈને ઇવનિંગ ડિનર સુધી હોય તેવી વાતો ફરી પાછા થોડાક જ દિવસમાં આપણે કરીશું. આ વિશે તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો ચોક્કસ આપ ઇમેલ કરી શકો છો info@surgeonhealthcare.com પર, અથવા તો વોટ્સઅપ કરી શકો છો +91 9824069989. અને આવી કેટલીક શૈક્ષણિક હેલ્થ કેર અવેરનેસની વિડીયોઝ આપ જોવા માગતા હો પ્રેગ્નન્સી અને અનેક અન્ય વિષયો પર,
तो चौक्स थी यूट्यूब चैनल सब्सक्राइब करी शको छो youtube.com डॉक्टर दर्शना ठक्कर। आजे कोई जोई रहा छे ते सब पोतपोतानी आसपासनी सगर्भा बहनों ने आवी जानकारी थी मददरूप थाय तो चौक्स आपणे नवी पेढ़ी एक वधु स्वस्थ वधु सुंदर बाळको साथेनी होय एवी इच्छीए। आवुं एटला माटे कहूं छूं के जो सगर्भावस्था दरमियान आहार अने विचार आ बधुं संतुलित न होय तो आवनारुं बाळक क्यारे इंट्रायुट्राइन ग्रोथ रिटार्डेशन એટલે કે એનો વિકાસ ઓછો થાય છે, ઓછા વજનનું જન્મે અને આ બધી તકલીફો પડે ને, તો એ બાળકનું આવનારું જીવન પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતું હોય છે। તો શીદને પાણી પહેલાં પાળ ન બાંધવી અને સગર્ભાવસ્થામાં જો પૂરતી કાળજી લઈ લઈએ તો એ બાળકને સ્વાસ્થ્યની અનોખી ભેટ એ માતા પિતા અને સમાજ સૌ આપી શકે। નમસ્કાર।